હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પેબલ્સમાં આપ સૌનું સ્વાગત છે. કાર્તક સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ નાનક જયંતીનો દિવસ. એમ તો કહેવાય છે કે ગુરુ નાનકનો જન્મ 1469 15 એપ્રિલના તલવંડી ગામમાં શેખુપુરા જિલ્લામાં થયો હતો. પરંતુ શ્રદ્ધાળુઓ કાર્તક પૂર્ણિમાના દિવસે તેમનો જન્મોત્સવ મનાવે છે. આ દિવસને લોકો ખૂબ હર્ષોલ્લાસથી અને શ્રદ્ધાથી મનાવે છે. તેને દિવાળીના પર્વ જેટલું મહત્વ આપે છે. આ દિવસે ગુરુદ્વારામાં ભજન કીર્તન થાય છે, શબ્દ કીર્તન થાય છે અને ગુરુવાણીનો પાઠ ભણવામાં આવે છે. લોકો ગરીબોને ભોજન આપે છે. આ રીતે આ દિવસનો ખૂબ જ મહત્વ છે. ગુરુ નાનકે હિન્દુ અને મુસ્લિમ ધર્મને સંમિલિત કરી એક નવો જ ધર્મ પ્રસ્થાપિત કર્યો અને તેનું નામ છે શીખ ધર્મ. તેઓ નાનપણથી જ આધ્યાત્મિક જ્ઞાન પ્રત્યે રુચિ ધરાવતા હતા. તેઓ ખૂબ ધર્મશીલ હતા. ગુરુ નાનક જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને 20 રૂપિયા આપ્યા હતા વ્યાપાર માટે. અને તેમણે શું કર્યું ખબર છે? તેમણે તે 20 રૂપિયાનું સંત અને ગરીબોને ભોજન કરાવ્યું. જ્યારે પિતાએ પૂછ્યું કે તમારા વ્યાપારનું શું થયું, ત્યારે તેમણે કહ્યું કે મેં તો સાચો વ્યાપાર કર્યો છે. આજે જે જગ્યાએ તેમણે ગરીબોને અને સંતોને ભોજન કરાવ્યું હતું તે જગ્યાને સાચા સોદા એ નામનું ત્યાં ગુરુદ્વારા છે. શીખ સમુદાયના ધર્મગુરુ ગુરુ નાનકે વિશ્વભરમાં સાંપ્રદાયિક એકતા, શાંતિ અને સદભાવ માટે ખૂબ મહેનત કરી. તેમના આ મિશન સાથે તેમણે નબળા લોકોની પણ મદદ કઈ રીતે થાય તે માટે પણ ખૂબ પ્રચાર કર્યો. તેઓ જાતિભેદ, મૂર્તિ પૂજા અને છદ્મ ધાર્મિક વિશ્વાસના વિરુદ્ધ પણ તેમણે ખૂબ પ્રચાર કર્યો. એકવાર તેમણે જોયું કે ગંગા તટ પર પાણીની અંદર રહેલા લોકો પોતાના પૂર્વજોની શાંતિ માટે, જે સ્વર્ગમાં છે તેમની શાંતિ માટે, તેઓ પૂર્વની દિશામાં તેમને પાણી રાખી રહ્યા હતા. ત્યારે તેમણે શું કર્યું? તેમણે પણ પાણીની અંદર જઈ પંજાબ તરફ તેઓ બંને હાથે પાણી રાખવા લાગ્યા. અંદરના લોકોએ કહ્યું કે તમે આ બરાબર નથી કરી રહ્યા. ત્યારે તેમણે જવાબ આપ્યો કે તમારું પાણી સ્વર્ગમાં રહેલા તમારા પૂર્વજો તરફ જઈ શકે છે, તો મારું પાણી પંજાબમાં રહેલા મારા ખેતર તરફ કેમ નથી જઈ શકતું? બસ આ રીતે તેમણે લોકોનો દ્રષ્ટિકોણ બદલ્યો. ગુરુ નાનક પોતાના નિયમ અને સિદ્ધાંતનો પ્રચાર કરવા માટે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સંન્યાસ ધર્મ અંગીકાર કર્યો અને તેમણે ભારતભરમાં પરિભ્રમણ કર્યા બાદ મક્કા અને મદીનાની પણ યાત્રા કરી અને ત્યાંના લોકોના વિચારોથી તેઓ પ્રભાવિત થયા. ગુરુ નાનકના સિદ્ધાંત તેમના અનુયાયીઓ દ્વારા આજે પણ પ્રચલિત છે, જેમ કે ઈશ્વર એક છે, એક જ ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ, ઈશ્વર દરેક જગ્યાએ છે અને દરેક પ્રાણી માત્રમાં તે હાજર છે. જે પણ ઈશ્વરના શરણમાં હોય છે તેને કોઈ પણ પ્રકારનો ડર નથી હોતો. નિષ્ઠા ભાવથી મહેનત કરીને પ્રભુની ઉપાસના કરવી જોઈએ. કોઈ પણ નિર્દોષ જીવ જંતુ માત્રને, પ્રાણી માત્રને હેરાન ન કરવું જોઈએ. પ્રામાણિકતા અને દ્રઢતાથી કમાયેલું જે ધન છે તેનો એક ભાગ જરૂરથી દાન કરવું જોઈએ. દરેક મનુષ્ય એક સમાન છે, તે પછી સ્ત્રી હોય કે પુરુષ, બધા જ સમાન છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ભોજન આવશ્યક છે, પરંતુ લોભ અને લાલચથી દૂર રહેવું જોઈએ. ગુરુ નાનકે ઘણા બધા કાવ્યની પણ રચના કરી છે. તેમાંનો એક છે ગુરુ ગ્રંથ સાહિબ. આ ગ્રંથ શીખ ધર્મનો પ્રખ્યાત ધર્મગ્રંથ છે. આ રીતે શીખ સમુદાયના પ્રથમ ધર્મગુરુએ પોતાનું સંપૂર્ણ જીવન શીખ સમુદાય માટે વ્યતીત કર્યું. આ મહાન ગુરુ, એમનું મૃત્યુ પાકિસ્તાનના કરતારપુર ગામમાં 1539 સાલે 22 સપ્ટેમ્બરના થયો. આ હતું ગુરુ નાનકનું સંપૂર્ણ જીવન વિશે માહિતી. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઇક અને શેર જરૂર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.